शुरुआत करीशु रूपयानी वात साथे तो सतत त्रीजा दिवसे रूपियो रेकॉर्ड नीचला स्तर पर 84.08 प्रति डॉलर पर बंद थयो छे। शुरुआती कारोबार में डॉलर सामे रूपियो 84.07 प्रति डॉलर नी सामे कोई ज फेरफार वगर 84.07 प्रति खुल्यो हतो। डॉलर इंडेक्स ने अपने जो तो मजबूती यथावत लागी रही है, 103.90 एटले हवे लगभग 104 नी आसपास फरी डॉलर इंडेक्स पहुंचतो देखाई रह्यो छे। वधु चर्चा करीशु एक्सिस सिक्योरिटीज ना दिव्य ककलानी आपनी साथे जोड़ाई गया छे। दिव्य स्वागत छे आपनु सीएनबीसी बजार पर। अने रूपियामां रेकॉर्ड नीचला स्तर आपणे बनता जोई रह्या छे, पण आम आपणे कही शकीए के खासतो नानी रेन्जमां फ्लेटिश मोमेंटम अहीं आगळथी बनी रह्यु छे, पण नीचेना स्तरोनी आसपास ज रूपियो देखाई रह्यो छे। ज्यारे डॉलर इंडेक्स हवे 104 नी नजीक, तो करंसीनी चालने तमे कई रीते जोई रह्या छो, अहीं क्या फेक्टरनी इम्पेक्ट आवी रही छे? गुड इवनिंग। हमरा एज ऑफ नाउ मार्केट में डॉलर इंडेक्स जे छे ई बहु इम्पोर्टेंट रोल प्ले करे छे यूएसडीआरआर ना लेवल ना माटे। के आपणे जोयुं छे लास्ट टाइम लास्ट 2-3 वीक थी डॉलर इंडेक्स में काफी मोटी एक रेली आपने जोवा मळी छे। ऑलमोस्ट 12-13 डेज नुं विनिंग स्ट्रीक आपने जोवा मळी छे। 3-4% नी रेली आवी छे एनी अंदर। ने जे मेन रीजन जे छे के बिकॉज ऑफ द सेफ हेवन बाइंग जे आपने सोनामां जोवा मळ्युं छे, ई सेफ हेवन बाइंग आपने डॉलर इंडेक्स में पण जोवा मळ्युं छे। तो लास्ट टाइम पण मैं इंडिकेट कर्युं हतुं के यूएसडीएनआर जे छे ई एक पॉजिटिव बायस थी ट्रेड करते। नीचेनो जे लेवल 83.80 रहेशे ने ऊपरनो जे रेंज जे छे 84.30, तो आगळ जईने अगर डॉलर इंडेक्स में आपणने हजी पण मजबूती अगर जोवा मळशे तो 84.20-84.30 ना पण लेवल आपणने जोवा मळी शके। ओके, तो हजी आपणे अहीं आगळथी रूपियानी अंदर नरमाश यथावत रहेती जोई शकीए छे, अने 84.20-84.30 सुधीना लेवल्स पण आपणने रूपियानी अंदर जोवा मळी शके छे। तो डेप्रिशिएट थतो आपणने अहीं आगळथी रूपियो देखाई रह्यो छे, अने डॉलर इंडेक्सनी चाल अहीं आगळथी घणी महत्वनी बनती देखाई रही छे, પણ આની ઇમ્પેક્ટ સોનાની ઉપર પણ આવતી હોય છે। પણ સોનાના કારોબારની આપણે જો આજે વાત કરીએ તો આજે સ્થિર કારોબાર થતો જોવા મળ્યો। કોમેક્સ ઉપર 2730 ડોલરના ઉપલી તરફના સ્તર ચોક્કસપણે આપણને જળવાતા દેખાયા છે, એટલે 0.5% મજબૂતી તો આજે પણ રહી છે। એમસેક્સની વાત કરીએ તો 78,300 સુધી પોઝિટિવિટી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે। હવે યુએસમાં ચૂંટણીને લઈને અનિશ્ચિતતાઓ છે, આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો તરફથી હોલ્ડિંગ પણ વધી રહ્યું છે। આ બધી વસ્તુ જે છે એ સોનાને અહીં આગળથી સપોર્ટ કરતી દેખાઈ રહી છે। દેવે સોનાને જે ચાલ અત્યારે આપણે જોઈ રહ્યા છે, આ જો વર્ષની વાત કરીએ 2024ની કે કઈ દિવાળીથી આ દિવાળી સુધી આપણે સોનાને જોઈએ, ખાસી એવી અપસાઇડ આપણે જોઈ છે, પણ હવે આજના દિવસની જયારે આપણે વાત કરીએ થોડું સ્થિર થતું લાગી રહ્યું છે સોનું। આપણે લાગે છે આ સ્તરોની આસપાસ હવે સસ્ટેન થશે કે અહીંયાથી કોઈ ઘટાડો આવી શકે? પણ જે રીતનો આજે ઇક્વિટીમાં સેલ ઓફ છે તો સોનાને એક સપોર્ટ મળશે અને હજી ખરીદારી આવી શકે, કઈ તરફનો આપનો વ્યૂ બની રહ્યો છે? ડેફિનેટલી એમ કે સોનામાં જે એક રેન્જ હતું ઘણા ટાઈમથી, તો એ રેન્જને પ્રાઇસે બ્રેક કર્યું હતું 77,400-77,300 લેવલ હતા એમસીએક્સની અંદર। પ્રાઇસિસ તેની ઉપર સસ્ટેન નહોતું કરતું, તો એનો જે ટેકનિકલ બ્રેકઆઉટ આવ્યું તેના પછી આપણને એક સારી જે રેલી જોવા મળી છે। ને જે પણ ફેક્ટર્સ છે એઝ ઓફ નો પ્રાઇસિસ માટે બધા સપોર્ટિવ છે। એક તરફ જીઓ પોલિટિકલ ટેન્શન ચાલે છે, મિડલ ઇસ્ટમાં પણ એક દિવસ એના ન્યૂઝ અપડેટ આવે છે કે કદાચ સીઝ ફાયર થઈ શકશે, પણ એવું કંઈ આપણને જોવા નથી મળી રહ્યું। ન્યૂ ઇઝરાયલ જે છે લેબનીઝમાં પણ અટેક કરે છે, એ લોકોને ત્યાં જે પણ હેઝબુલ્લા છે એ લોકોને ત્યાં ખતમ કરવું છે। તો મને એક્સપેક્ટેશન છે કે આગળ જઈને સોનામાં આપણને હજી પણ રેલી જોવા મળી શકે છે, પણ એઝ ઓફ નાઉ ટેકનિકલી અગર વાત કરું તો થોડું ઓવરબોટ ઝોનમાં તો છે, તો પ્રાઇસીસ મને લાગે કે કદાચ 2-3 દિવસ માટે સ્ટેબલ થઈ શકશે, ને પછી જે નેક્સ્ટ એનું જે મોમેન્ટમ જે છે મે બી આપણને નેક્સ્ટ મંથમાં જોવા મળે, જે દિવાળી છે સાથે સાથે ફેડની જે છે આઉટકમ પણ આવશે, તો એ નેક્સ્ટ ફિગર રહેશે પ્રાઇસીસ માટે। પણ એઝ ઓફ નાવ મતલબ હું એક્સપેક્ટ કરીશ કે ટ્રેન્ડ સાથે જ રહેવાનું, કોઈ પણ અગર કરેક્શન આવશે માર્કેટમાં તો બાયન ડિપ્સનો વ્યૂ રાખવાનો, 78,000ની અરાઉન્ડ પ્રાઇસીસ આવશે ઇન્ટરડેમાં તો ત્યાં બાય કરી શકે, સ્ટોપ લોસ 77,800 મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 78,300 રાખવાનું। ઓકે, તો 78,300ના ટાર્ગેટ માટે અહીં આગળથી સોનાની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ, પણ ઘટાડી ખરીદી કરીને ચાલો તો આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે।
દેવ્ય, આપ અત્યારે નિયર ટર્મ ની અંદર તો 78,300 સુધીના એક ટાર્ગેટ ને જોઈ રહ્યા છો, પણ એક વસ્તુ એ પણ સમજવી હતી કે આ વર્ષની જયારે આપણે વાત કરીએ છીએ, સોનાએ ખૂબ સારા રિટર્ન આપ્યા છે. જે રીતે તમે અહીંયા આગળથી સમજાવ્યું કે જીઓ પોલિટિકલ ટેન્શન્સ પણ રહ્યા અને આ વર્ષે યુએસની ઇલેક્શનની પણ એક ઇમ્પેક્ટ રહી છે, આવનારા વર્ષનો આપણે વ્યૂ લેવો હોય, એક વર્ષનો જો એક લોંગ ટર્મનો વ્યૂ કોલ પર લેવો હોય, તો શું આવા જે આ વર્ષનું પરફોર્મન્સ આપણે આ દિવાળી પર જે જોઈ રહ્યા છે, આવતી દિવાળી સુધી આવું પરફોર્મન્સ મળવાના ચાન્સીસ છે કે નથી લાગી રહ્યા? ડિફિકલ્ટ ટુ સે, એમ કે આ વર્ષે એ મેઇન ટ્રિગર હતા, એમ કે આટલા ટાઈમથી એક ફેક્ટર હતું કે જીઓપોલિટિકલ ટેન્શન, સાથે સાથે જે ફેડે રેટ કટ કર્યા તો એ એક સરપ્રાઇઝ હતું. એમ કે જે માર્કેટમાં જે સેન્ટિમેન્ટ ચાલતું હતું કે 25 basis point થી કરશે, પણ 25 basis point ની મળે 50 basis point નું ગયું, તો એ આપણને એક ડબલ ઇમ્પેક્ટ જોવા મળ્યો સોનાની અંદર ઇન અ પોઝિટિવ મેનર. તો નેક્સ્ટ યર થોડુંક ડિફિકલ્ટ છે કે આપણને મોર દેન 30% ના રિટર્ન જોવા મળે, પણ જે રીતના કરંટ સિનેરો ચાલી રહ્યું છે, હા, અગર એક્સપેક્ટ અગર રિસેશન અગર આવશે માર્કેટમાં તો ડેફિનેટલી પોસિબલ છે, પણ હમણાં જે રીતના કરન્ટલી જે ઇકોનોમી ચાલી રહી છે સેમ એ રીતના જ રહેશે, તો મે બી 10-15% નું રિટર્ન આવું એક્સપેક્ટ કરી શકે છે. ઓકે, તો અત્યારે તો એક લોંગ ટર્મના આપણે જો વ્યૂ લેવા હોય તો કહેવું થોડું મુશ્કેલ રહે છે, પણ આ વર્ષે જે રીતના આપણને રિટર્ન મળતા દેખાય છે, એવા જ રિટર્ન 30% જેવા રિટર્ન મળવાની સંભાવના ખાસી એવી ઓછી અહીં આગળથી લાગી રહી છે, પરંતુ જે સ્તરશે ત્યાંથી તો ઉપરની તરફ સોનું આપણને ચોક્કસપણે રહેતું દેખાશે. તો ઓવરઓલ આપણે સોનાના નિયર ટર્મના આઉટલુકની સાથે સાથે લોંગ ટર્મના એકાદ વર્ષનો વ્યૂ પણ જો લેવો હોય તો એની પણ અહીંયા આગળથી વાત કરી છે. તો ખાસ આ વર્ષની અંદર જે છે જીઓપોલિટિકલ ટેન્શન્સનો પણ મોટો સપોર્ટ રહ્યો છે. ચાંદીની અંદર પણ સ્થિતિ જો જોઈએ તો એ જ સ્તરની છે, રેકોર્ડ સ્તરોની આસપાસ કામકાજ જોવા મળી રહ્યું છે. અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ 1.25%થી વધુ વધીને $34ની ઉપર દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એક $34ની આસપાસ સ્ટેબિલિટી આવતી દેખાઈ રહી છે અને MCX ઉપર પણ 2%ની મજબૂતી સાથે ચાંદીમાં કારોબાર 98,896ના આસપાસ. અને આપણે ફરી એક વખત યાદ કરાવી દઈએ કે ગઈકાલે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 1,00,000 પાર પણ પહોંચતો દેખાયો હતો. દેવ્ય, ચાંદીના 1,00,000 સ્તરની આપણે ખાસા વખતથી ચર્ચા કરી રહ્યા હતા, કાલે અમુક વાયદાની અંદર અહીંયા કરતા 1,00,000ના સ્તરોને સ્પર્શ કરતા દેખાયા, અને હવે આપણો જે રીતે ચાંદીને કારોબારની વાત કરીએ તો 1.5%ની મજબૂતી જ બતાવી રહ્યો છે. ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ છે? હજી ચાંદી ઉપર આપ પોલીસ છો કે કઈ રીતની આપની સલાહ રહેશે? ચાંદીમાં ઘણા ટાઈમથી કહેતા હતા કે એઝ કમ્પેર્ડ ટુ ગોલ્ડ આપણને રિટર્ન એમાં વધારે મળી શકે છે, તો રિસન્ટલી આવો જોઉં 1-2 મહિનામાં તો ચાંદીએ ગોલ્ડ કરતા વધારે રિટર્ન આપ્યું છે લોઅર લેવલથી. જયારે પણ જે કરેક્શન આવ્યું હતું ઓગસ્ટ મહિનામાં, જયારે આપણે અહીંયા કસ્ટમ ડ્યુટી કટ કર્યા હતા, તો પ્રાઇસમાં આપણને સારી રેલી જોવા મળી છે નીચેના લેવલથી. ઓવરઓલ હું ચાંદીની વાત કરું તો જે લાસ્ટ 10-12 વર્ષમાં ચાંદી જે છે ગોલ્ડના કમ્પેરિઝનમાં એક લગાડ જ રહ્યું છે, વધારે આપણને ખાસું રિટર્ન જોવા નથી મળ્યું, ને એની સામે ગોલ્ડ જે ડબલ થઈ ગયું છે. ને જે ફંડામેન્ટલ પિક્ચરની અગર વાત કરું તો ચાંદી ડિમાન્ડ જે છે ઇન્ડસ્ટ્રીઝની અંદર કાફી વધી ગઈ છે. ઇવીમાં યુઝ થાય છે, સોલાર પેનલમાં યુઝ થાય છે, ને હજી બહુ બધી વસ્તુમાં યુઝ થાય છે મેન્યુફેક્ચરિંગની અંદર. તો ઓવરઓલ જે લોંગ ટર્મ આઉટલુક જે છે ચાંદીમાં એ કાફી સારો લાગે છે, અને એક્સપેક્ટેશન છે કે લોંગ ટર્મમાં આપણને 20%ની આસપાસ રિટર્ન મળી શકે છે નેક્સ્ટ 1 વર્ષમાં. એમ કે ફાઇનલી જે નીકળી પણ એક સારું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ અબાઉ જોયો પ્રાઇઝિસ કે 12 વર્ષને હાઈ જે છે ટચ કર્યા હતા લાસ્ટ ફ્રાઈડેના, ઓલમોસ્ટ 6%ની આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી સેમ ડેમાં. તો આઉટલુક એઝ કમ્પેર્ડ ટુ ગોલ્ડ ચાંદી મને વધારે આસપાસ આવશે, સુનિયા બાય કરી શકો. સ્ટોક લોસ છે 98,000 નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 99,200 નું રાખવાનું. ઓકે, તો ચાંદી પાસે આઉટ પરફોર્મન્સની આશા અહીંયા આગળથી દેવ્યો પણ રાખતા ચાલી રહ્યા છે. ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને એક વર્ષના લોંગ ટર્મના આઉટલુકની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો 20-1% તેજી આપણને એક વર્ષની અંદર ચાંદીની અંદર બનતી દેખાઈ શકે છે. તો સોના ચાંદીની કમ્પેરિઝન પણ કરીએ તો ચાંદી પર એક
બુલિશ વ્યૂ વધારે હતો દેખાઈ રહ્યો છે. તો સોના ચાંદીમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની આપણે અહીંયા કરતી ખાસ વાત કરી. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચામાં દેવ્ય કપલાની સાથે કોમોડિટી બજારમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું ફરી એક વખત કોમોડિટી બજારમાં સ્વાગત છે. અને આજે આપણી સાથે દિવ્ય કકલાણી ચર્ચામાં જોડાયેલા છે. ક્રૂડના કારોબારની જો વાત કરી લઈએ, ગત સપ્તાહના મોટા ઘટાડા બાદ ક્રૂડમાં આજે નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાય અને જ્યાં બ્રેન્ટના ભાવ $75 પાસે પહોંચ્યા છે. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો $71 ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. અને એમસેક્સ ક્રૂડની વાત કરીએ તો $5,900 ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. અને ચાઇના તરફથી માંગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળતો લાગી રહ્યો છે. દેવે, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે અત્યારે સતત ચર્ચા કરતા હોય છે કે ક્રૂડ ખાસું વોલેટાઇલ છે. હવે ગયા સપ્તાહની વાત કરીએ, 7% જેટલું દબાણ બનતું દેખાયું. ગઈકાલે આપણે જોયું 2%ની રિકવરી એક દિવસની આવતી દેખાય. અને આજે એ રિકવરી જે છે કન્ટિન્યુ થતી લાગી રહી છે. તો ક્રૂડને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે અહીંયા કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની આપ સલાહ આપશો? ઓઇલની અંદર આપણને લાસ્ટ વીક તો જો કે સારો ઘટાડો આવ્યો હતો, કે ઓવરઓલ જે ટ્રેન્ડ છે શું નેગેટિવ થઈ ગયું હતું, કે ડોલર ઇન્ડેક્સમાં જે રેલી આવી હતી તો એક નેગેટિવ સાઇન હતું પ્રાઇસીસ માટે. સાથે સાથે જે ચાઇનાના તરફથી જે બ્રીફિંગ જે આવ્યું હતું એ પણ એટલું એક્સાઇટમેન્ટ એટલે માર્કેટને કાંઈ એક્સાઇટ ન કર્યું, તો એક કરેક્શન આપણને જોવા મળ્યું. પણ હમણાં રિસન્ટલી જે ચાઇના જે રેટ કટ જે કર્યા છે તો એ ઓવરઓલ સપોર્ટિવ છે પ્રાઇસીસ માટે. અને સાથે સાથે જે હમણાં ઇઝરાયેલે જે હમાસના જે લીડરને જે અસેસિનેટ કર્યું છે તો એક્સપેક્ટેશન છે કે ત્યાં પણ થોડું ટેન્શન જે છે વધી શકે છે. તો હમણાં જે પણ રિસન્ટલી જે ન્યૂ ફેક્ટર્સ જે છે એ પ્રાઇસીસ માટે પોઝિટિવ છે. કે લાસ્ટ વીક પણ મેં કીધું કે ક્રૂડ ઓઇલ જે છે હમણાં એઝ ઓફ નાઉ ન્યૂઝ બેઝ કોમોડિટી થઈ ગઈ છે. ઇટ ઇઝ વેરી વેરી સેન્સિટિવ ટુ ન્યૂઝ. તો જે પણ જે સાઇડ પર ન્યૂઝ રહે તો આપણે પણ આપણી પોઝિશન છે એ સાઇડ પર બનાવવાની. તો મને થોડું સપોર્ટિવ લાગે છે આ લેવલ પર. અગર કોઈ પણ કરેક્શન અગર આવશે પ્રાઇસીસમાં 5,900 ની અરાઉન્ડ તો ત્યાં બાય કરી શકે છે. સ્ટોપ લોસ 5,880 નો રાખવાનો અને ટાર્ગેટ ઉપરમાં 5,980 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી 5,980 5,980 ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદારી ક્રૂડની અંદર કરી શકો છો. અને 5,880 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો 5,920 ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. તો થોડા ઘટાડા પણ ક્રૂડની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ. અને ઓવરઓલ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવાની છે તો ન્યૂઝ સેન્સિટિવ કોમોડિટી ક્રૂડ બની ગયું છે. જે તરફના ન્યૂઝ આવતા મળે છે એ તરફ આપણે રહેવાનું રહેશે. તો આ એક ક્રૂડમાં કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની રહેશે એની આપણે વાત કરીશું. વાત જો હવે આપણે નેચરલ ગેસની કરી લઈએ તો આજે આપણને સ્થાનિક બજારમાં 2.25% જેવી મજબૂતી નેચરલ ગેસની અંદર આવતી દેખાય છે. અને જો આપણે નેચરલ ગેસના સ્તરોની અહીંયા કરતી વાત કરી લઈએ, નવેમ્બર કોન્ટ્રાક્ટની અંદર 238ની આસપાસના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. નેચરલ ગેસમાં એક સારી મજબૂતી આવી રહી છે, 1.25%ની મજબૂતી પણ દેખાઈ રહી છે. કઈ રીતે તમે નેચરલ ગેસને જોઈ રહ્યા છો દેવ્ય? નેચરલ ગેસની વાત કરું તો જે વેધર અપડેટ જે આવ્યું છે કે ઇટ વિલ બી માઇલ્ડ, તો એના વચ્ચે જે ડિમાન્ડ જે છે કાફી ઘટી ગઈ છે અને લોકલ માર્કેટમાં જે સપ્લાય છે એ એકદમ રેકોર્ડ લેવલ પર ચાલી રહી છે. તેના વચ્ચે આપણને જોયું કે નેચરલ ગેસમાં લાસ્ટ 3 વીકથી આપણને એક સેલિંગ જ જોવા મળ્યું છે. તો એક્સપેક્ટેશન છે કે નેચરલ ગેસ હજી પણ દબાવમાં જ રહેશે જ્યાં સુધી આપણને એવું કોઈ ન્યૂ અપડેટ નહીં આવશે વેધર રિલેટેડ કે ઠંડી વધે છે. હવે ઠંડીની આ વધશે વધારે તો એક્સપેક્ટેશન છે કે પ્રાઇસીસમાં આપણને એક બાઉન્સબેક જોવા મળશે. અધરવાઇઝ સેલોન રાઇસનો જ મારો વ્યૂ રહેશે નેચરલ ગેસમાં. કરંટ જે એક્સપાયરી ચાલી રહી છે ઓક્ટોબરની, તો 200ની આસપાસ આવશે પ્રાઇસીસ. 199-200 તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોક તો 204નું મેન્ટેન કરવાનું અને નીચેમાં ટાર્ગેટ છે 195નું રાખવાનું. ઓકે, તો કરંટ કોન્ટ્રાક્ટની અંદર સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 204નો સ્ટોપ લોસ અને 195 સુધીના ટાર્ગેટ તમને અહીંયાથી દેખાઈ રહ્યા છે. તો સેલોન રાઇઝની સ્ટ્રેટેજી નેચરલ ગેસ માટે કરંટ કોન્ટ્રાક્ટમાં અપનાવીને ચાલો. આ સલાહ દિવ્ય તરફથી બનતી દેખાઈ રહી છે. મેટલ્સ ઉપર નજર કરી લઈએ તો ચાઇનાના આર્થિક આંકડા મજબૂત આવતા મેટલ્સને સપોર્ટ મળતો દેખાયો. અને જ્યાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર મજબૂતી જોવા મળી. સૌથી વધારે આપણે જોઈએ ઝીંકની અંદર મજબૂતી રહી, 2.25%ની આસપાસની મજબૂતી અહીંયા આગળથી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં ઝીંકની કિંમતો 2 સપ્તાહ અને એલ્યુમિનિયમની કિંમતો
चार महीनाना उपला स्तरनी पासे पहोंचती देखाई छे। આજે દિવ્ય આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મેટલ્સમાં પોઝિટિવિટી આવતી દેખાઈ રહી છે, ઝિંક, કોપર, એલ્યુમિનિયમ આ તમામમાં આપણે જોઈએ તો એક લીલા નિશાનની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે। કેટલો સપોર્ટ તમે જોઈ રહ્યા છો, આજે મજબૂતી આવી છે, સસ્ટેનેબલ લાગે છે આપને, કઈ રીતની સ્ટ્રેટેજી મેટલ્સમાં રાખવાની રહેશે? ક્રૂડ ઓઇલની જે રીતના બેઝ મેટલ પણ થોડાક વોલેટાઇલ થઈ ગયા છે, એ પણ ન્યૂઝ ડ્રિવન થઈ ગયા છે એઝ ઓફ નાઉ। જેના તમે કીધું કે જે ઇકોનોમિક ડેટા જે ચાઇનાથી આવ્યા છે એ સપોર્ટિવ છે પ્રાઇસીસ માટે, અને સાથે સાથે જે રેટ કટ કોઈ કર્યું છે એના ઇકોનોમીને સપોર્ટ કરવા માટે, તેના પછી આપણે જોયું કે આપણને પ્રાઇસમાં એક રેલી જોવા મળી છે। તો જ્યાં સુધી જે પોઝિટિવ ફેક્ટર જે છે માર્કેટમાં રહેશે ત્યાં સુધી આવા બાયોન ડિપ્સનું બધું રાખી શકે છે, કેમ કે સેકન્ડલી જે એલિમીમાં જે ઇન્વેન્ટરી જે છે કોપર ને ઝીંકની એ પણ થોડી ઘટી છે આજે, તો એ પણ સપોર્ટિવ રહેશે પ્રાઇસીસ માટે। તો આ વીક માટે એક બે આ વીક માટે આવા બાયોન ડિપ્સનું બધું રાખી શકે છે કોપર ને ઝીંકમાં। આ ભાઈ ટોપ ટુ પિક્સ રહેશે, કોપર જે 816 ની અરાઉન્ડ બાય કરવાનું, સ્ટોપ લોસ છે 812 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 822 નું મેઇન્ટેન કરવાનું। ને ઝીંકમાં પણ આવું જોયું કે આપણને એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, કોઈ પણ અગર પ્રાઇસીસ કરેક્ટ થાય છે તો બાઉન્સ બેક પણ એટલું ફાસ્ટ આવે છે, તો ઝીંકમાં પણ મને સ્ટ્રેન્થ સારી દેખાય છે। ઝીંક 285 ની અરાઉન્ડ આવે છે તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ લોસ 283 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 288 નું મેઇન્ટેન કરવાનું। ઓકે, તો કોપર અને ઝીંકની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ। કોપરમાં 822 ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો અને ઝીંકમાં 288 ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો। તો આ બે ટોપિક મેટલ્સ પૈકી દિવ્યની બનતી દેખાઈ રહી છે, ખરીદારી તરફ રહેવાની સલાહ। અને ત્યારે જ દિવ્ય, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે અહીંયા કરતી ચર્ચા કરી, આપનો આભાર। અને સાથે જ હાલ કોમોડિટી બજારમાં ફરી એક વખત સમય છે બ્રેક લેવાનો, લેશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું।